હવે એમાં એવું છે બીજું કઈ નથી. હા આ જોલો જીનકો છોકરો ગયો હે બાર ગામ, તો હું મોટા નહીં બોલું. ઈ કયું નો મને કહે બાપા હું આજ નહીં આવું. ઓલો મોટો હે ને કેદું નો હમણાં એમને મતો એને બોલાય બોલાય એટલે કઈ કામ ગાયું ભેવું માં જાય ને આપણે કામ છે હજી. શું કયું નો દાંત કાઢા કાઢ્યો હવે તારા મોટા છોકરાને બોલાવવામાં વિમો. હે ભાઈ એય ત્યાં હાલવા જેવું તો રહેવા દો કાકા, અમને જવા તો દો. એ નકર આપણે બધાય ડાયરો લાલા હમણાં ઉપર આવતો બેટા આ બાજુ ઉતારી બાબો રાફડા જેવો છે. અરે આજ રતન કાકા બોલાવે ગીગલા આવાજે રે એ આવજે હે રે પી તારા મે આજ કાકા રે બોલાવે ગીગલા આવાજે રોવાનું બંધ કરી દેવું ભૂંડું લાગે આવડું મોટું. લે મારો કેટલા ઉરો થયો ખબર તમને? કેટલા? તમાર કરતા લગભગ 7-5 વર્ષ મોટો થયો ખાલી. એટલે હું ના ના જાજો ફેર નથી કાકા. તો દોહક નો હે મારા 35 થયા તો મારા વધી ગયા થોડાક. હારું મારો દીકરો ક્યાં તો લે બાપુ બાપુ હું આ હા તારો બાપો જ છો બેટા. કઉ છો? હા બેટા. એ હું હે ને આપણે વા તો હું પાણી પ્લાન કર્યો ન હો. ક્યાં પાણી પ્લાન કર્યો? આ ખતાધારમાં
इधर बापा नो नहीं कहीं तो तर काका नो है मार बापा नो तो वहाँ है क्या नानावटी चौक मार એટલે જાજો ફેર નથી બેન હું હા એ અમાર બે ભાઈને થોડો ઘણો ફેર છે હા એટલે મારે હું હવે ઉનાળો આવે બધું સ્ટોક કરવું પડે ને એટલે એમાં તને એવું થતું હોય છે ને આ છોકરો કેમ આવડો મોટો મોટો આવલો આગલું ઘર હતું ને આંગરીયે નતો આવ્યો આ ઈ છે ઈ છો અને માર ભાઈ ઓલો વાલે ખેલે આવે ને હ ઈ હમણાં જરાક માર મમ્મી મજા નથી ને હ અહીંયા ગયો હે હા તમને નો ખબર હોય તાર મમ્મી મજા નથી તો મારે ખબર કાઢવા આવજો મોઢે સડાયું હાવ છોકરાને પેલેથી જ છે હવે આ બાપો મારો હર કાઢે છે એટલે હું આગો આગો ફરું છું તારો બાપ છે મને ખબર મારો બાપ છે એનો હર કાઢે તારો ડો ના ના તો એનો વાક હોય તો એ કઈક હું એક નથી કાઢતો તો આમાં નો કહેવાય તરભાઈ હર કાઢલી મારી મમ્મી બહારનો જમાનો હોય ગયો ભાઈ હારું મોર દીકરો તારે જવાનું માલઢોરમાં હો તારે જવાનું મોર દીકરો માલઢોરમાં જવાનું છે રાખા હેજી બાપ તારા જેવો એટલે કિલો સાફ કરી નાખ થોડા ઘણા તારી નજર બાર રાખ્યા એવું હોય તને નથી ખબર પડવા દીધી એટલા શ્રી એટલા બરાબર હવે આજ ખબર પડશે કેટલાક શ્રી જેટલા હોય એટલા અહીંથી હાંકી જ દીધા હે અને એ ધંધો કર્યો વાડામાંથી આંધો સાફ જ કર્યો પાટલો કાકો બધે બે હરખા હે એમાં કાઈ એટલે ઈ તો ફાઇનલ જ છે બેટા કે ભાઈ એથી હમણાં થોડોક આમ તેજીમાં આવી ગયા તાર કાકા હે બેટા બોલો બાપા પપ્પા કાકા બોલા બોલો કાકા તારે જવાનું મત દીકરો માલઢોરમાં અમારે જવું છે એક ગામત્ર જવાનું ખબર તાર પપ્પા ને મારે બેય ને કાકા જાઉ તો ખરો તમને ખબર નથી શું 45 થી આજે આમ ન ડોહા ઘેલા બાપા કેમણા ગયા ઈ મારા હે ના હે મને કે મારે તો છોકરા થઈ ગયા તું હજી એમ નમ કેમ રખડ એનું કઈક કરો એનું કઈક કરો તો અમારું ગામ જ ગોતી આવતા રાટ ઈ તમારો જોવાનું હોય ને એમ બાપુ મારો પ્રશ્ન નથી ખમી જાય માઠું થયું છે ભલારા થયું છે ને કઈ થયું નથી બગડી ગયું કપ્પા ને બધું એમ નહી તો મેં એવી વાત સાંભળી કે તમે મારા લગ્ન તો કરી નાખાય મગજ મેટજો ના ના એવું નથી બોલ બોલ હું કરવા અરે હાચન મારો દીકરા જા તું મારા બાપા મારા હવજ જા હવારે એ કઈ નો થાય હવારે જા મારો દીકરો જા નકર હું માર બાન કહી દેશો તાર બા ને તો જરાય કઈ કહેતો જ નહીં જા તું મારો દીકરો એ આણુ લા દેડવા જાને મારા ગી ગલા આણુ લા દેડવા જાને રે એલા આણુ લા દેડવા એને નથી જાવ રૂપિયો ભોલે રૂપા
ગાયસ વિરાજ થઈ હવે મન મને મગજ ફેરી દીધું હું શું લેવા આવ્યો તો મને જ ખબર વીરા કારણ કે આપણા દીકરાની વહુના આણા તેડવા માટે તો આપણે જાય છે વીરા હા વીરા પણ સૌ કોઈ અરસ વરસ વાતું કરે છે કે આપણા નગરના જે રાજવીર છે ને રાજા અજમાલ ઈ રાજા અજમાલ કારણ કે આજ પાપી પેટે વાંજિયા છે હા વીરા અને વીરા જેથી વાંજિયાના સુકન લઈ અને આપણા દીકરાની વહુનું આણું તેડી આવીને તો કદાચ આપણો દીકરો પણ વાંજિયો રહી જાય માટે રાજના માર્ગે નહીં પણ પરવાડના માર્ગે થઈ અને આપણા દીકરાના આણા તેડવા જાહે વીરા હા વીરા આપની વાત પણ સત્ય છે તો આજ રાજના રસ્તેથી નહીં પણ પરવાડના રસ્તેથી નીકળી જાય વીરા એ અણુલા તેડવા નિહાલાર બારી બાઈ અણુલા તેડવા નિહાલા રે કારણ કે અમે વસ્તુ અમે ભૂલી ગયા છે એની રાહ જોઈને ઉભા છે અને તમને જોઈ અને અમે અવડું ફળી નથી ઉભા અરે મહારાજ રાયકા ભાઈ બધી વસ્તુ હોય છતાં જૂઠું બોલે અરે વીરા પ્રધાન રાયકા ભાઈ ને કહો કે સાચું અને સત્ય બોલશો ને તો રાત્રભી ના મળશે નગર એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકર ના સમ આપી સત્ય બોલાવો વીરા અરે રાયકા ભાઈ સત્ય કહો તો તમને રાત્રભી ઇનામ આપવામાં આવશે અને જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકર ના સો બનશે અરે વીરા હા વીરા કાળિયો ઠાકર તો આજ આપણો પ્રાણ થી પણ પ્યારો કહેવાય આજ આપણો ઈષ્ટદેવ હા વીરા એના સુગંધ તો ક્યારેય ન ખવાય માટે જે કાંઈ હોય ને સત્ય વાત કરી દેવાલા ભલે વીરા અરે પ્રધાનજી પેલા તો આજ તમારા રાજવીરને કહો કે આજ આ રાયકા કહે ને તમને દુઃખ તો નહીં લાગે ને મહારાજ ને અરે મહારાજ રાયકાભાઈ સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં થાય ને અરે રબારી ભાઈ આવ આજ જે કાંઈ પણ હોય તે સાચું અને સત્ય કહો મને કે અમને જોઈ શા માટે આવડાવું પડી પાછો વીરા મહારાજ પેલા તો આજ રયત જાણી અને રાજવીર ના ચરણો ની અંદર વંદન કરી છે પ્રણામ છે રબારી ભાઈઓ કારણ કે મહારાજ સત્ય વાત તો એવી છે કે કદાચ ઈ વાત કરીને તો અમારું હયું પણ બગડી જાય છે કારણ કે આજ નગર ની અંદર અરસ પરસ જેથી વાતું થતી હોય ને મહારાજ આજ પોકરણ નો રાજવીર રાજા પટિયાર પર રાજા અજમલ અને મહારાજ કદાચ કોક દી ગાયું ને આમ ગોંદરે જતી નીણ નાખવા માટે તો જાજો મહારાજ કારણ કે તમારા હાથની નીણ નાખેલી ગાયું નથી ખાતી કારણ કે તમે પાપી પેટે વાંજિયા છો અને વાંજિયા ના જેથી સુકન લે ને મહારાજ ઈ સુકન આજે અમને પણ અપસુકન થાય છે મહારાજ તમે વાંજિયા છો કારણ કે અમારી કેતા જીભ નથી ઉપડતી કે આજ અમારો રાજા નગર ની અંદર એક એને સુકન નથી લઈ શકતો કારણ કે આવો રાજવીર હોય ને ધુરંધર જેથી એના સુકન નો લેવાય ને તેથી અમારા આત્માને બહુ દુઃખ થાય છે મહારાજ નહીં નહીં મારી ભાઈઓ આજે હું ક્યાં પાપી પેટે વાંજ્યો છું આજે હું કહું ને તમે સાંભળાવો હા મહારાજ